આગળ વાત કરીએ સુરત જિલ્લાની. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વસેડિયા ગામે 11 વર્ષના બાળક ઉપર દીપડાએ કર્યો હુમલો. બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં અરેકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી છે. ગત રોજ કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ થોડી રાહત લીધી. ત્યાં રાત્રે વદેશિયા ગામે જોડખા ફળિયામાં આ ઘટના બની હતી. રામભાઈ ચૌધરીનો 11 વર્ષીય બાળક રોનક પરિવાર સાથે બહાર તાપણું કરતો હતો. અચાનક લાઇટ જતા સભ્યો ફોન લેવા ઘરમાં ગયા ને રોનક એકલો પડતા દીપડાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલત બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાતાલ ગામની ઘટના બાદ વધુ એક બાળક દીપડાએ હુમલો કરતા માંડવી વન વિભાગ પણ દોડતું થયું હતું. ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરી દીપડાને પાંજરે પૂરવા ગામમાં પાંજરું ગોઠવ્યું હતું અને દીપડાની ગતિવિધિ અંગે તપાસ શરૂ કરાઈ હતી. થોડા દિવસો અગાઉ પાતાલ ગામે માનવ પક્ષી દીપડાએ 5 વર્ષની બાળકીને મોતને ગાંઠ ઉતારી હતી અને ગત રોજ માંડવીના કલમોય ગામે 5 વર્ષની દીપડી પાંજરે પૂરાતા એ જ માનવ પક્ષી દીપડી હોવાનું વન વિભાગે દાવો કર્યો હતો. જો એ દીપડી હોય તો ફરી હુમલાની ઘટના બનતા અનેક પ્રશ્નો ગ્રામજનો ઉભા કરી રહ્યા છે. દીપડાઓનું અભયારણ્ય બની ગયેલ માંડવી તાલુકો હવે દીપડાઓની ત્રાટથી ગુંજી રહ્યો છે. બાળક ઉપર હુમલો કરવાની ઘટના એક જ હોય છે, માત્ર સ્થળ અને ગામ જુદું હોય છે. જ્યારે પાતાલ બાદ ફરી બાળકો ઉપર દીપડાના હુમલાની શરૂઆત થતાં એક કરતાં વધુ દીપડાઓ માનવ વસ્તીને રંજાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવું એ રહેશે વન વિભાગને આવા દીપડાઓ જબ્બે કરવામાં કેટલી વહેલી સફળતા મળશે. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી. ગામમાં તો દીપડા વેલા એ બને બની દે વળી હું બને દીપડા એ મારે કોયરાને પકડ્યો, પકડીને લઈને ભાગવાની કોશિશ કરી એટલે એણે બૂમ મારી એટલે બધા દોડ્યા એટલે પછી દીપડો એને છોડીને ભાગી ગયો. ગઈકાલે તારીખ 14/1/2020 રોજ માંડવી તાલુકાના વદેશિયા ગામના સરપંચનો ફોન આવતા કે ભાઈ વદેશિયા ગામે દીપડા દ્વારા ગામના એક બાળકને રોનક કુમાર રામભાઈ ચૌધરી જે છે એને સાંજના સમયે જે ઘરના બહાર તાપનું કરતા હતા અને એ સમયે લાઇટ ગયું અને ત્યાર પછી ઘરમાંથી મોબાઈલ લઈને પાછા આવતા એના પર હુમલો કરી અને માથાના ભાગે ઈજા પહોંચાડેલ છે એવી જાણ મળતા રાતના 11 કલાકે વન વિભાગનો સ્ટાફ તથા અમારા કર્મચારી અને ટીમ સાથે સ્થળ પર ઘટનાસ્થળ પર પહોંચી અને બનાવ બનેલ સ્થળનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક રાતના દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવેલ છે અને આજુબાજુના વિસ્તારમાં રાતના સમય દરમિયાન જ્યાં બનાવ બન્યો હતો ત્યાં એના પગમાર્ક અથવા કોઈ અવશેષ મળી આવેલ હોય એનું પણ અમે નિરીક્ષણ કરેલ હતું, પરંતુ રાતના સમય અંધારા હોવાના કારણે કોઈ પણ પ્રકારનો બનાવ અથવા ફિંગરપ્રિન્ટ મળી આવેલ નથી. હાલ અત્યારે પણ આજના દિવસ દરમિયાન બીજા 5 પિંજરા ત્યાં ગોઠવવાની વ્યવસ્થા ચાલુ છે અને શાસનથી આવેલી અમારી ટીમ પણ એ જ કામમાં અત્યારે ત્યાં અને અમારો સ્ટાફ સાથે ત્યાં કાર્યરત છે.